नमस्कार मित्रों, आजना नवा वीडियो में आप सब दर्शक मित्रों हार्दिक स्वागत है। अत्यारे मित्रों ऑक्टोबर महीनो चाली रह्यो छे, सीजन बदलाय छे। अत्यारे भादरवो पूरो थई गयो छे अने आसो महीनो आव्यो छे, अने थोड़ुं तमे वातावरण में तमे जोशो तो सवारे कोई पण जगह 6 वाग्यानी आजूबाजू निकळशो तो एकदम ठंडो ठंडो चिल्ड पवन आवशे। 12 वागे बपोरनो जे समय छे त्यारे तमने गरमीनो अहेसास थशे, अने पाछी रात थता गामडाना विस्तारमां जो तमे रहेता हशो तो तमने अनुभव थई जशे कि रात्रे पाछुं ठंडो थई जशे। હવે આ બદલાતી સિઝનમાં ઘણા લોકોના છાતીમાં ગળામાં કફ જામી જાય, ગળામાં દુખાવો અને ખાસ કરીને શરદીની એલર્જીની તકલીફ થતી હોય છે। તો મિત્રો આ શરદીની એલર્જીની અંદર ખાસ આપણે વાત કરીએ તો આંખો લાલ થઈ જવી, આંખમાં ખંજવાળ આવી, નાકમાંથી પાણી પડવું। નાકમાં પણ મિત્રો ઘણા લોકોને એટલી બધી ખંજવાળ આવે અને ઉપરા છાપરી 25-30 છીકો આવી જતી હોય। હવે આવું થાય તો જનરલી બધાને ખબર હશે કોમન દવા આવે છે માર્કેટમાં, એ છે સેટ્રિજિન, લિવોસેટ્રિજિન। અને જો શરદીની એલર્જી થઈ હશે ને કોઈ મેડિકલ સ્ટોર પર તમે જશો તો એક કોમ્બિનેશનમાં એક દવા આવે છે, એક કોમન દવા મોન્ટેલુકાસ્ટ અને સેટ્રિજિનનું કોમ્બિનેશન, આ એક કોમન દવા છે આ શરદીની એલર્જી માટે। પરંતુ જો તમારા શરદીની એલર્જી ઘર કરી ગઈ હોય અને થોડું ઘણું પણ વાતાવરણ ચેન્જ થાય, થોડું ઘણું પણ જો તમને એલર્જી હોય તો ઉપરા છાપરી અઠવાડિયામાંથી 3-4 દિવસ એવા હોય કે ભાઈ શરદીની એલર્જી થઈ ગઈ હોય અને એટલી બધી અઢળક છીકો આવી જતી હોય અને જો તમે કંટાળી જતા હોય ને તો સાહેબ એક બેસ્ટ હોમ રેમેડી તમારા માટે લઈને આવી ગયો છું। જો તમે આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન આજથી તમે ચાલુ કરી દેશો ને તો હું તમને મિત્રો ગેરંટી આપું છું કે 2-3 દિવસમાં તમને ખુદ ફરક દેખાશે। અને જો તમારી શરદીની એલર્જીથી જો તમે કંટાળી ગયા હોય, દવા પણ તમારે ના લેવી હોય તો આ એક બેસ્ટ હોમ રેમેડી જો તમે કોન્સ્ટન્ટ 1 વીક સુધી તમે ફોલો કરશો ને તો ધીમે 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 શરદીની એલર્જી જો ઘર કરી ગઈ હશે ને તો તમને સારું એવું પરિણામ જોવા મળશે। તો ચાલો મિત્રો હવે આપણે ઉપાય જોઈએ છે અને આવા જ હેલ્થના વિડીયો જોવા માટે હજુ સુધી પણ આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી। તો ચાલો મિત્રો આપણે ઉપાય જોઈએ। તો મિત્રો ઉપાય માટે જરૂર પડશે આપણને જાસૂદનો છોડ, જાસૂદનો પ્લાન્ટ। કોઈ પણ નજીકની નર્સરીની દુકાને તમે જશો તો આસાનીથી મિત્રો જાસૂદનો છોડ તમને મળી જશે, તો ત્યાંથી તમે લઈ આવી શકો છો। અથવા જેને ગાર્ડનિંગનો શોખ હોય તો ઘણા બધા લોકોના ઘરે તો મિત્રો જાસૂદનો છોડ હોય જ છે, તો એમાંથી તમારા જાસૂદના જે ફૂલ આવે છે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જાસૂદના ફૂલની આપણને જરૂર પડશે। તો દિવસ દરમિયાન તો જાસૂદના જે પ્લાન્ટ ઉપર એટલે જાસૂદના છોડ ઉપર ફૂલ તો સરસ મજાના ખીલેલા રહે છે, તો ખૂબ સરસ લાગે। હવે સાંજે જેવા કરમાઈ જાય તેવા તમારે એને તમારે તોડી લેવાના છે 5-1 વાગ્યાની આજુબાજુ। સંધ્યાકાળમાં પાછા નહીં તોડવાના, એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું। 5-1 વાગ્યાની આજુબાજુ તમારા જાસૂદનો જે છોડ હોય એમાંથી જાસૂદનું ફૂલ તમારે તોડી લેવાના 4-5 નંગ। હવે એ પાના જેવા તોડી લો એવા તમારે એક પેપર પાથરીના ઘરના ખૂણામાં તમારે મૂકી દેવાના, એકાદ દિવસ જેટલો તમારો સમય લાગશે તે જે જાસૂદના ફૂલ તમે પ્લક કર્યા છે એટલે તોડ્યા છે એ આસાનીથી મિત્રો સુકાઈ જશે। હવે સુકાઈ જાય ત્યારબાદ તમારે કોઈ ખલની અંદર અથવા મિક્સર ગ્રાઇન્ડની અંદર ગ્રાઇન્ડ કરીને આનો તમારો પાવડર બનાવી દેવાનો, આ જાસૂદના જે ફૂલ છે એનો તમારો પાવડર બનાવી દેવાનો। આ પાવડર તમારો રેડી થઈ ગયો, એને તમે કાચની બરણીમાં લાંબા સમય માટે સ્ટોર કરીને પણ મિત્રો રાખી શકો છો। હવે તમારા ડ્રિંક કઈ રીતે મિત્રો બનાવવાનું છે તો સવારે નરણા કોઠે તમારે 1 ગ્લાસ જેટલું કે 300 ml જેટલું તમારે પાણી લેવાનું છે અને એમાં 1-1.5 ચમચી તમારા જાસૂદના ફૂલનો પાવડર જે તમે બનાવ્યો છે એ પાવડર તમારે એડ કરી દેવાનો, અને 1 ગ્લાસનું 1/2 ગ્લાસ ના થઈ જાય ત્યાં સુધી તમારે આ ડ્રિંકને ઉકળ તમારે ગરમ કરવાનું છે। ત્યારબાદ જેવું તમારે 50% તમારું ડ્રિંક રહી જાય એવું તમારે ગેસ તમારે બંધ કરી દેવાનો, અને આ ડ્રિંકને પીવા લાયક ના થઈ જાય ત્યાં સુધી તમારે એકદમ હોફાળું રહે ત્યાં સુધી તમારે ઠંડુ થવા દેવાનું। હવે આ ડ્રિંકનું સેવન નરણા કોટે સવારે રેગ્યુલર તમે થોડા દિવસ સુધી તમારે કરવાનું છે। હવે તમારે આના પછી તમારે બીજો ઉપાય મિત્રો શું કરવાનું છે એ તમને હું હવે બતાવું। રાત્રે તમારે શું કરવાનું છે કે રાત્રે સુવાનો જે પણ તમારો સમય હોય એ પહેલા તમારે બંને નાકના છિદ્રો આ રીતે તમારા સીધા સયાસનની પોઝિશનમાં તમે સૂઈ જાઓ, ત્યારબાદ બંને નાકના જે છિદ્રો છે આ રીતે કરીને તમારે દેશી ગાયનું ઘી કોઈ પણ ગાંધીની દુકાને જશો ત્યાંથી તમને મળી જશે। ઓનલાઈનનો જમાનો છે, ફાસ્ટ ફોરવર્ડ જમાનો છે, ઘરે બેઠા તમારે મંગાવવું હોય તો પણ તમે આસાનીથી મિત્રો ગાયનું ઘી શુદ્ધ તમે મંગાવી શકો છો। તો આ રીતે તમારા સયાસનની પોઝિશનમાં જ્યારે તમે સુવો તો સૂતા પહેલા બંને નાકના છિદ્રોમાં એ થોડું તમારે ગરમ કરવાનું, થોડું હુંફાળું ગરમ હોય ત્યારબાદ તમારે બંને નાકના છિદ્રમાં 1-1 ટીપું અથવા 2-2 ટીપા દેશી ગાયના ઘીના તમારા રીતે રાખવાના, અને ત્યારબાદ ઊંડા ઊંડા તમારે શ્વાસ લેવાના। અને ત્રીજો છે મિત્રો એ છે ઇમ્યુનિટી બુસ્ટર। જો તમારી ઇમ્યુનિટી તમારી ડાઉન હોય તો બદલાતી સિઝનમાં વારે વારે કફ થઈ જવો, શરદી થઈ જવી, તાવ આવવો, બોડીમાં એનર્જીનો અભાવ હોવો, આવી હજારો સમસ્યા મિત્રો થતી હોય તેના કારણે તમારી બોડીની ઇમ્યુનિટી એકદમ ડાઉન હોય એના કારણે। તો અત્યારે આપણે માર્કેટમાં ઇમ્યુનિટી બુસ્ટર બેસ્ટ વસ્તુ
જે આપણને માર્કેટમાં ઠેર ઠેર મળી રહે છે એ છે મિત્રો આમળા, જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ઢગલે ને ઢગલે શિયાળો અત્યારે ચાલુ થઈ ગયો છે, તો આપણને માર્કેટમાં આમળા આસાનીથી મિત્રો મળી જાય છે। તો તમારા આમળા ઘરે લઈ આવવાના, એને અથાઈને ખાઈ શકો છો, એઝ ઇટ ઇઝ ફોર્મમાં આવે છે એ ખાઈ શકો છો, તમને જે આમળાનો મુરબ્બો બનાવી શકો છો, તમને જેમ ભાવે એ પ્રમાણે પણ કોઈ પણ રીતે તમારા આમળાનું સેવન તમારે આજથી જ મિત્રો ચાલુ કરી દેવાનું છે। આ ચાર થી પાંચ મહિના આમળા આપણને માર્કેટમાં ઠેર ઠેર મળે છે, તો એનો ભરપૂર તમારો ફાયદો તમારે ઉઠાવી લેવાનો છે, એટલે કે આમળાનું ભરપૂર માત્રામાં તમારે સેવન કરવાનું છે। સાથે સાથે મેં તમને વિડીયોમાં કીધું બંને નાકના છિદ્રોમાં તમારે ગાય શુદ્ધ દેશી ગાયના ટીપા નાખવાના છે, અને સવારે એક ડ્રિંક તમને કીધું જાસૂદના ફૂલનું જે ડ્રિંક છે એ તમારા સુકાયેલા પાવડરનો એ તમારે બનાવીને પીશો ને, ત્રણેય વસ્તુનું તમે કોમ્બિનેશન તમે કરશો ને, તો જે લોકોને શરદીની એલર્જીથી તમે કંટાળી ગયા હોય ને એના માટે જો દવા લઈને પણ ફરક ના પડતો હોય તો આ ઉપાય તમે કરી દેજો, અને મને કોમેન્ટમાં રિઝલ્ટ અવશ્ય જરૂરથી જણાવજો। અને હા મિત્રો, વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, વિડીયો માટેની જો મહેનત તમને પસંદ આવી હોય તો તમે વધુમાં વધુ ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી। મળીએ છે નવા વિડીયોમાં નવી માહિતી સાથે, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, એવી જ મારી ભગવાનને પ્રાર્થના। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, હેવ અ નાઇસ ડે।